સુરત શહેરના વરાછા વિસ્તારની આકૃતિ હાઇટ્સ ખાતે ગંદકીનું સતત સામ્રાજ્ય થઈ રહ્યું છે. મહિનાઓથી ઓનલાઈન રૂબરૂ તથા લેખિત ફરિયાદ બાદ પણ પાલિકા કર્મીઓ ધ્યાન આપતા નથી. સ્વચ્છ સુરત, સુંદર સુરત, આ સૂત્ર ખૂબ જ રૂપાળું લાગે છે, પરંતુ મોટા વરાછાની આકૃતિ હાઇટ્સ ખાતે ચારે બાજુ ગંદકી ખદબદી રહી છે. વારંવારની રજૂઆત છતાં પણ મહાનગરપાલિકાના અધિકારીઓ સ્થળ ઉપર જતા નથી કે ગંદકી ઘટે તેવા કોઈક ઉપાયો પણ કરતા નથી. એક કિલોમીટરનો વિસ્તાર સતત ગંદકીથી ઉભરાઈ રહ્યો છે. સમસ્યામાં તો આ ગટર લાઈન ઉભરાય છે અત્યારે, અને છ મહિનાથી અમે અરજી કરીને થાકી ગયા. કઈ જગ્યાએ બનાવવાની? આકૃતિ, મોટા વરાછા આકૃતિ હાઇટ્સ. કેટલા સમયથી ગટર ઉભરાય છે અને કેટલા અંતરે ઉભરાય છે? લગભગ આ એક કિલોમીટરના અંતરમાં બધી જ કુંડીઓ ઉભરાય છે ટોટલ. આંગે મહાનગરપાલિકામાં કોઈ ફરિયાદ? ફરિયાદ માસ્ટર સાહેબને કરેલી, બધા ઓનલાઈન ફરિયાદ કરેલી, હેલ્પલાઈનમાં કરેલી, કોઈ એનો સોલ્યુશન આવતું નથી. આગામી સમસ્યાનો નિકાલ નહીં આવે તો કઈ કાર્યક્રમો આપશો? આગામી સમસ્યા નિકાલ નહીં આવે તો અમે અહીંથી રેલી કાઢીને ઝોન ઓફિસે જાઉં, 500,000 માણસોને લેડીઝોને લઈને બધાને ત્યાં ઉભાડો કરશું. અત્રે ઉલ્લેખનીય છે કે એકને ગોળ અને એકને ખોળની નીતિથી ચાલતી મહાનગરપાલિકા વેરો આખા શહેરમાંથી ઉઘરાવે છે, પરંતુ ગરીબ વિસ્તારોમાં ધ્યાન આપતી નથી અને નાગરિકો પાયાની સુવિધાથી વંચિત રહે છે તે એક ખેદજનક વાત કહી શકાય તેમ છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.